મંગળના ઉત્સાગરમાં બીજું એક વાહન શરૂ થવાની તૈયારીમાં છે અને આ વાહન તારીખ 6-8 થશે એટલે 11-12 તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 11-20 બંગાળના ઉપસાગરમાં બીજું વાહન સક્રિય થતાં 12-13 આ તારીખમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. હજુ બંગાળના ઉપસાગરમાં અન્ય પણ વાહન શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારબાદ લગભગ 22-23-24 ઓક્ટોબર આસપાસ પણ એક વાહન શરૂ થવાની તૈયારીમાં છે. એટલે આ વખતે ઉત્તર પછી બંગાળના વાહન ઉપસાગરમાં વાહન શરૂ થતાં વરસાદ શરૂ થશે. નવરાત્રિના દિવસોમાં વરસાદ થોડો ભિન્ન ભિન્ન ભાગોમાં ચાલુ રહેશે, કારણ કે હસ્ત નક્ષત્ર સંજોગ્યું નથી, પરંતુ જ્યાં વરસાદ પર્વતાકારનો મેલ જ્યાં ચડે ત્યાં પડશે. ત્યારબાદ ઓક્ટોબર માસમાં લગભગ 10 ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂનમના દિવસે જો વાદળ ચંદ્ર શ્યામ વાદળોમાં દેખાતો હશે આખી રાત, તો સમુદ્રમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. એટલે આ વખતે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે અને ઓક્ટોબર નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં મારફત વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે અને ભારે વરસાદ થવાના સંજોગો રહેશે.